જય શ્રી કૃષ્ણ બાળકો, ધોરણ એક, વિષય ગુજરાતી, એમાં પાઠ નવ, પોપટે ખાધી પાકી કેરી, તે છે એ આપણે પ્રશ્ન નંબર 22 સુધી પૂરું કર્યું. તો હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 23, એમાં શું કીધું? નીચે આપેલો ફકરો વાંચો. તે ફકરો જોઈએ. ભગો ભણવાનો આળસુ, ભોજન એને પ્રિય. ભોજન એટલે શું? ખાવાનું. કે ભગો છે એ ભણવામાં તો આળસ કરે, કે એને ભણવું ના ગમે, પણ જમવું એટલે કે ખાવું છે એ તો એને ખૂબ જ ગમે. ફટાકડા ફોડવાનો શોખીન, ફળ ઉડતા પક્ષીઓ જોઈ રહે. મેઘધનુષ જોઈ નાચી ઉઠે. ફાગણમાં ફાગ ગાય. મંદિરમાં જઈ ધજા ચઢાવે. ભગો યાત્રાએ નીકળ્યો, ભારતના બધા યાત્રાધામ જોયા. ભગો ભણતરમાં કાચો, પણ ગણતરમાં પાકો બન્યો. કે ભગો છે એ ભણવામાં આળસુ હતો, કે ભણવામાં છે એ નબળો હતો, પણ એને ખાવું ખૂબ જ ગમતું. એને ફટાકડા ફોડવા ગમતા, પછી મેઘધનુષ્ય જોવું ગમતું, પછી ઉડતા પક્ષીઓ હોય એ જોવા ગમતા, મંદિરમાં છે એ ધજા ચડાવી ગમતી. એટલે કે મંદિરમાં ધજા ચડાવે તો ત્યાં મંદિરમાં ઉપર ચડીને છે એ સૌથી ઉપર જવું પડે ને ધજા ચડાવવા, તો આ છે એવી રીતે મંદિરમાં ધજા પણ ચડાવી લે. પછી ભગો છે એ બધે યાત્રા કરવા નીકળે, એટલે કે આપણે મંદિરે દર્શન કરવાને નીકળીએ ને, ભગો યાત્રા કરવા નીકળે. કે ભારતના છે, આપણો દેશ ભારત છે તો ખબર છે ને, કે ભારત દેશના છે એણીએ બધા યાત્રાધામ એટલે કે આવા બધા છે એ મંદિરો જોયા હશે. ભગો છે એ ભણવામાં તો નબળો છે, પણ એ છે એ આવી રીતે ગણતરમાં એટલે કે બીજા અન્ય કામોમાં હોશિયાર બન્યો. હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 24. ઉપર આપેલા ફકરામાંથી ભ, ય, ધ અને ફ અક્ષરો આવતા હોય તેવા શબ્દો નીચે આપેલા કોઠામાં તેમના ખાનામાં લખો. પહેલું લાલ કલરનો છે, એમાં ભવાળા શબ્દો લખવાના. લીલા કલરમાં ય આવતો હોય એટલે કે યથી શરૂ થતો હોય, કે પછી એમાં છે એ શબ્દમાં ક્યાંય ય આવતો હોય એવા અક્ષરો લખવાના. પછી બ્લુ કલરનું દેખાય છે ને, એમાં ધ આવતો હોય એવા શબ્દો લખવાના. પછી જાંબલી કલરનું બોક્સ દેખાય છે ને, એમાં ફ આવતા હોય એવા શબ્દો લખવાના. તો પહેલેથી છે એ આપણે જોતા જઈએ તો ભગો ભણવાનો આળસુ, તો એમાં આવ્યા ને બે શબ્દ ભવાળા, એટલે એક બોક્સમાં લખવાનું ભગો. પછી ભણવાનું, પછી આળસુ, તો એક કંઈમાં નહીં આવે ને, એમાં ભ, ય, ધ કે પછી ફ નથી ને. બીજું ભોજન એને પ્રિય, એટલે ફરી પાછું ભોજન આવ્યું, એટલે પહેલાં બોક્સમાં ભોજન, પછી પ્રિય, એટલે પ્રિય લખીએ તો એમાં ય આવે ને, એટલે બાજુના બોક્સમાં લખવાનું પ્રિય. પછી ફટાકડા ફોડવાનો શોખીન, એટલે છેલ્લા બોક્સમાં ફટાકડા, અને પછી લખવાનું ફોડવાનો. પછી ફળ ઉડતા પક્ષીઓ જોઈ રહે, તો એમાં શું આવ્યું? ફળ, એટલે ફરી પાછું છેલ્લા બોક્સમાં લખવાનું. પછી મેઘધનુષ્ય જોઈ નાચી ઉઠે, એટલે મેઘધનુષ એમાં આવ્યો ધ, એટલે ત્રીજા નંબરના બોક્સમાં લખવાનું મેઘધનુષ. ફાગણમાં ફાગ ગાય, તો ફાગણ અને ફાગ એ પેલા બોક્સમાં. પછી ગાય, તો એમાં ય આવે ને, એટલે આવશે બીજા નંબરના બોક્સમાં. પછી આગળ મંદિરમાં જઈ ધજા ચડાવે, તેમાં આવ્યો ને ધ, એટલે એ આવશે ત્રીજા નંબરમાં બોક્સમાં ધજા. ભગો યાત્રાએ નીકળ્યો,
तो भगो એમાં પણ ભ આવ્યો એ તો આપણે લખી લીધું ને એકવાર એટલે ફરી પાછું છે એ નહીં લખીએ પછી યાત્રા તો યાત્રા નથી લખ્યું ને હજી સુધીમાં જો ય ઉપરથી કયા શબ્દો આવ્યા તો પ્રિય અને ગાય એટલે લખવાનું યાત્રા ભારતના બધા જ યાત્રાધામ જોયા તો પહેલું ભારતના એટલે ભ આવ્યું એટલે અહીંયા લખવાનું ભારતના પછી બધા એટલે ધ આવ્યું તો એ આવશે ત્રીજા નંબરના બોક્સમાં પછી યાત્રાધામ તો યાત્રાધામ છે એ કેમાં આવે એ આપણે બે બોક્સમાં લખી શકીએ ને કેમ કે એમાં ય પણ આવે અને ધ પણ આવે એટલે બંને બોક્સમાં લખવાનું યાત્રાધામ પછી જોયા એટલે યવાળા બીજા નંબરના બોક્સમાં આવશે જોયા પછી ભગો ભણતરમાં કાચો તો ભગો તો આવી ગયું પછી ભણવાનું આવ્યું ને ભણતર નથી આવ્યું ને એટલે એ બુક્સમાં ફરી પાછું લખવાનું ભણતર પણ ગણતરમાં બન્યું પણ ગણતરમાં પાકો બન્યો એટલે યવાળું બીજા નંબરમાં બીજા નંબરના બોક્સમાં આવશે બન્યો તો ભવાળા કયા શબ્દ આવ્યા પહેલાં ફકરામાંથી ભગો પછી ભારત ભણવાનો ભોજન ભણતર ફાગણ અને ભાગ ફાગણ છે એ ક્યાં આવશે છેલ્લા નંબરના બોક્સમાં એટલે ભવાળામાં ફરીથી એકવાર કયા શબ્દ આવશે ભગો ભારત ભણવાનો ભોજન ભણતર પછી ભાગ યવાળામાં પ્રિય બન્યો ગાય યાત્રા યાત્રાધામ અને જોયો પછી ધવાળામાં મેઘધનુષ પછી ધજા પછી બધા અને યાત્રાધામ ફવાળામાં કયા આવશે ફટાકડા ફોડવાનો પછી ફળ ફાગણ અને ફાગ તો હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 25 વાંચો અને લખો બાજરીનો રોટલો તો એ છે એ બાજુમાં તમારે જોઈ જોઈને લખવાનું બાજરીનો રોટલો પછી કેરીનો ટોપલો લાકડાનો ધોકો પછી લોખંડની ચાવી તો આ છે એ તમારે વાંચતું જવાનું છે અને લખતું જવાનું છે પછી કાપડની થેલી લાકડાનો ખાટલો પછી દૂધની તપેલી પછી આસોપાલવનું તોરણ ફૂલની માળા નૈનાનું ઘર સુરણનું શાક પછી પૂજાની થાળી કૌશિકનું દફતર ગુલાબનું ફૂલ
कागड़नी होड़ी। सुथारनी करवत। लुहारनी हथोड़ी। पची गायोनी गौशाला। कीड़ीनु दर। पची पानीनो फुवारो। फरीथी एक बार छे ए शब्द तमने कहो। बाजरीनो रोटलो। केरीनो टोपलो। लाकड़ानो धोको। लोखंडनी चावी। कापड़नी थेली। लाकड़ानो खाटलो। दूधीनी तपेली। आसोपालवनु तोरण। फूलनी माला। नैनानु घर। सुरणनु शाक। पूजानी थाड़ी। कौशिकनु दफ्तर। गुलाबनु फूल। कागड़नी होड़ी। सुथारनी करवत। लुहारनी हथोड़ी। गायोनी गौशाला। कीड़ीनु दर। पानीनो फुवारो। तो आ छे ए तमारे आवी रीते जोई जोई ने छे એ લખવાનું છે। તો આજ માટે આટલું જ। આગળ છે એ આપણે પછીના વિડીયોમાં જોશું।